બાયડ તાલુકાના ગાબટ ગામે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલયનો શુભારંભ જય અંબે ટ્રસ્ટ મંદ બુદ્ધિ આશ્રમ બાયડના આશ્રિત બહેનોના વરદ હસ્તે રિબિન કાપીને તેમજ મંદ બુદ્ધિ આશ્રમના પ્રમુખ અશોક જૈન, ગાબટ ગામના સરપંચ કૃષ્ણ ઝાલા તેમજ ટ્રસ્ટના સભ્યો વેપારીઓની હાજરીમાં નાના મોટા સેવાકીય કાર્યોને ગતિશીલ બનાવવા સાથે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટે ગાબટ ખાતે કાર્યાલયનો શુભારંભ કરી સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ભગત પરિવાર અમદાવાદ દ્વારા 32 ટિફિન લાભાર્થીઓને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને ટ્રસ્ટ તરફથી મોમેન્ટો અર્પણ કર્યા હતા. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે, જેમાં જરૂરિયાતમંદોની નિઃશુલ્ક જમવાનું અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. દર વર્ષે આદર્શ લગ્ન, જેમાં ગરીબ દીકરીઓને નિઃશુલ્ક સમૂહ લગ્નમાં દાતાઓના સહકારથી કન્યાદાન સ્વરૂપે વિવિધ વસ્તુઓ આપીને સમૂહ લગ્નનું આયોજન થાય છે. અસ્થિ બેંક પણ ચલાવવામાં આવે છે, જેમાં અસ્થિઓ વિસર્જન ધાર્મિક જગ્યાએ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. કોરોનાની મહામારીમાં મેડિકલ સેવા અને ગરીબ લોકોને કપડાં વિતરણ પણ ટ્રસ્ટ દ્વારા કરીને સેવાના અનેક કાર્યો કરી રહી છે. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કોઈ પણ જાતના જાતિવાદ, ધર્મવાદ કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર નિઃસ્વાર્થ ભાવે સર્વધર્મ સંભાવના સૂત્રને ચરિતાર્થ કરતું આદર્શ ટ્રસ્ટ છે. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલયના શુભારંભમાં ગાબટ ગામના સરપંચ દ્વારા ટ્રસ્ટની કામગીરીમાં વેગ મળે તે હેતુસર ગ્રામ પંચાયત દ્વારા જમીનની ફાળવણી કરવાની પણ જાહેરાત કરી હતી. આ જાહેરાતથી ટ્રસ્ટના સભ્યોએ આનંદની લાગણી અનુભવી હતી. બાયડ તાલુકાના ગાબટ ગામના પ્રજાજનો ટ્રસ્ટના ઉત્તરોત્તર કામગીરીને બિરદાવી હતી. એ સેવા પ્રવૃત્તિઓથી વધારે તો મને નથી લાગતું કે મેં હજુ ઓછું દાન આપ્યું છે મારી સેવાનું. હું જેટલું આપી શકું એટલું ઓછું છે. અને માનવ સેવા કરવી એ પરમ ધર્મ છે એ માનીને હું ચાલીશ અને આગળ બધાને પ્રિય માણસ તરીકે હું બધાને અલભ્ય રીતે હું મદદ કરી શકું એ બધાની એવી આકાંક્ષા સાથે હું રજા લઉં છું. તમારી નમસ્તે. હું મુકેશભાઈ સોની, ગાબટ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પૂર્વ પ્રમુખ બોલું છું. આજે અમારા ટ્રસ્ટને 3 વર્ષ થયા છે. આજે ગાબટ ખાતે અમારા હંગામી ધોરણે કાર્યાલયનું ઉદ્ઘાટન આજરોજ રાખવામાં આવેલ હતું. એમાં હાલની મહામારી, કોરોના મહામારીને કારણે અમે લિમિટેડ સંખ્યામાં લોકોને ઇન્વાઇટ કરેલ હતા. ગામના સરપંચ તે સિવાય જેને હસ્તે અમે વરદ હસ્તે ઉદ્ઘાટન કર્યું તે જયંબે ટ્રસ્ટ બાયડ આશ્રિત બહેનોના હસ્તે ગ્રુપ આરંભ કરવા કર્યો છે. અમારી ટ્રસ્ટની મુખ્ય જે સેવાકીય પ્રવૃત્તિ છે તેમાં ટિફિન સેવા, જેમાં એક ટાઈમ ટિફિન અમે લાભાર્થીઓને જરૂરિયાતમંદોને અમે પૂરું પાડીએ છીએ. આ સિવાય અમારી ટ્રસ્ટની બીજી સેવાઓ જેવી કે અસ્થિ બેંક, જેમાં પણ 1 રૂપિયાનો ચાર્જ લીધા વિના પોતાના સ્વજનોની અસ્થિ વિસર્જન અમે ત્યાં હરદ્વાર જેવી ધાર્મિક સંસ્થાઓમાં કરાવી આપીએ છીએ. એ આ ઉપરાંત અમે આદર્શ લગ્ન ગઈસાલ કર્યા હતા. 3 અનાથ ગરીબ દીકરીઓના, જરૂરિયાતમંદ દીકરીઓના લગ્નમાં 1 રૂપિયાનો ચાર્જ લીધા વગર અમે કરેલ હતા ગાબટ ખાતે. પણ હાલમાં અત્યારે મહામારીને, કોરોના મહામારીને કારણે અને સરકારના આદેશ મુજબ અમે હાલ આ મોકૂફ રાખેલ છે આદર્શ લગ્ન. આ ઉપરાંત અમારી બીજી પ્રવૃત્તિ જેવી કે જે અસ્થિ બેંક તો ખરી જ, પણ મેડિકલ સારવાર, પ્રાથમિક સારવાર જેને કોઈ જરૂરિયાતમંદને તાત્કાલિક ઇમરજન્સીમાં પહોંચાડવાનો હોય સિટી લેવલે, તો અમે અહીંથી અમારા ટ્રસ્ટ તરફના ટ્રસ્ટના ખર્ચે અમે પહોંચાડીએ છીએ. આ ઉપરાંત અમારી કપડાં બેંક, કે જે અમારા કપડાં કોઈના વેસ્ટેજ કપડાં મીન્સ કે સારી કન્ડિશનમાં હોય એવા કપડાં અમે કલેક્ટ કરી અને એનું વિતરણ પણ અમે કરીએ છીએ. અને હાલમાં બસ અમે જો આજે ઉદઘાટન જે ઓપનિંગ કર્યું તેમાં અમને પંચાયત તરફથી, સરપંચશ્રી સાહેબ તરફથી એવી જાહેરાત કરવામાં આવેલ છે કે ગાબટના તમારા ટ્રસ્ટ, માનવ સેવા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ માટે જમીન ફાળવવાની જાહેરાત કરેલ છે તેની અમને ઘણી ખુશી છે. એને અમે સરપંચશ્રીનો આભાર માનીએ છીએ. એ સિવાય દરેક ગ્રામ્યજનો, દાતાશ્રીઓ તમામનો અમે આભાર માનીએ છીએ કે એના હિસાબે આજે 3 વર્ષથી અવિરત પ્રમાણે આ ટ્રસ્ટ ચાલી રહ્યું છે. આભાર. જીડીસી ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી.